से ना रुके हम, बरसी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, ओ से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ तेजलबेन श्री सनफ्लावर विद्यालय खोलड़िया तरफथी आप सर्वेनु हार्दिक स्वागत करू छूँ। मित्रों, धोरण 10 માં ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ। એમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 4 આજે આપણે જોવાનો છે। તો કે રકમ શું કહે છે, સમાંતર શ્રેણી આપેલી છે, કઈ તો કે 9 17 25 અનંત સુધી આપેલી છે અને એના કેટલા પદોનો સરવાળો એટલે કે n શોધવાનો છે। કેટલા પદનો સરવાળો અને SN આપેલો સરવાળો આપ્યો એટલે શું કહેવાય, SN આપેલું છે। સૌપ્રથમ આપણને જે આપેલ માહિતી છે એના ઉપરથી આપણે જે જે વસ્તુ જોઈએ છે AN અને D એના ઉપરથી જે મળે એ આપણે લખતા જઈએ। તો કે સમાંતર શ્રેણી નવ સત્તર પચીસ, તો અહીં આની ઉપરથી આપણને સૌપ્રથમ પ્રથમ પદ મળે છે એટલે કે આ શ્રેણીનું પ્રથમ પદ છે નવ। ડી એટલે કે સામાન્ય તફાવત, સામાન્ય તફાવત શું જોવા મળે છે તો કે પાછળના પદમાંથી એને આગળનું પદ ક્રમશ બાદ કરો તો તમને જે તફાવત મળે એને સામાન્ય તફાવત કહેવાય। સત્તરમાંથી નવ જાય તો કેટલા વધશે તો કે આઠ, બરોબર। સામાન્ય તફાવત મને ડી મળી જાય છે, કેટલા પદોનો સરવાળો તો એન તમારે શોધવાના છે અને પદોનો સરવાળો એટલે કે એસએન આપેલા છે કેટલા, 636। હવે મિત્રો આજે દાખલો આટલો તમને આપેલું હોય ને તો તમને આગળના પદ જેવું લાગે, આગળના જે પ્રશ્ન નંબર 3માં આપણે જે દાખલા ગણ્યા એ મુજબના આપણને દાખલા લાગશે। તો અહીંયા આપણને જે શાબ્દિક ભાષામાં આપેલું છે એને આપણે પહેલાં ગાણિતિક ભાષામાં લખ્યું અને ત્યારબાદ હવે આપણને ખબર છે કે આપણે એસએનનું સૂત્ર વાપરીશું તો મને એનની કિંમત મળશે। તો એસએનનું સૂત્ર કયું વાપરશું તો કે ડી મારી પાસે છે ને એટલે ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી એ સૂત્રનો ઉપયોગ કરીશું। તો કે એસએન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી, કારણ કે છેલ્લું પદ મને આપેલું છે ને એટલે એ પ્લસ એલવાળું સૂત્ર હું વાપરી શકીશ ને। અહીંયા જે જે કિંમત આપેલી છે એ મૂકી દઈએ તો કે એસએન છે 636, એનની કિંમત શોધવાની છે બે એમના એમ, ટુ એની કિંમત છે નવ, એન નથી આપેલો, ડી તો કે ચાલો સાદરૂપ આપતા જાઓ તો શું જોવા મળે છે તો કે 636 બરાબર એન બાય ટુ અહીંયા 9 દૂને 18 પ્લસ અહીંયા કાઉન્ટ છોડું તો 8 એન ઓછા 8, બરાબર। હવે આ સંખ્યા બે જે છે એના સરવાળા બાદ બાકી શું થશે તો કે એક પ્લસ છે એક માઇનસ છે માટે થશે બાદ બાકી એટલે કે 636 બરાબર એન બાય ટુ, 18માંથી 8 જાય તો 10, પ્લસ કે માઇનસ તો કે પ્લસ, કેમ તો કે 18 જે છે એ મોટા છે અને એની નિશાની પ્લસ છે માટે 10ની નિશાની કેવી આવશે પ્લસ। હવે ઉપર ચેક કરો તો આ બંનેમાંથી બે કોમન નીકળે છે તો હું અહીંયા ઉડાડી શકું, જો હું અહીંયા ગુણી નાખીશ તો આંકડો મોટો થઈ જશે અને તમને અવયવ પાડવામાં થોડી તકલીફ પડશે એટલે કોમન નીકળે ત્યાં સુધી કોમન કાઢી અને આને ઉડાડી દેવાનું છે, ન ઉડતું હોય બરાબર છેદ ન ઉડતા હોય તો એને ડાબી બાજુએ ગુણી દેવાનું એટલે કે 636 બરાબર એન બાય ટુ અહીંયાથી બે કોમન કાઢું તો બે કાઉન્સમાં શું હશે તો કે 5 દુને 10 એમાંથી 2 નીકળી ગયા એટલે 5 પ્લસ 4 દુને 8 2 નીકળ્યા એટલે 4 એન, હવે આ 2 કેન્સલ થાય એટલે શું વધશે તો કે 636 બરાબર એન ગુણ્યા 5 પ્લસ 4 એન, એટલે કે હવે આ જે એન જે છે એ અંદર ગુણાય બરાબર બંને પદ સાથે તો શું આવશે તો કે 636 બરાબર 5 એન વત્તા 4 એકા 4
અને એન ગુણ્યા એન એટલે કે એનનો વર્ગ. હવે અહીંયા એન વર્ગવાળું પદ પ્લસ છે એટલે આ જે 636 છે એને હું એન વર્ગના પદ બાજુમાં લઈ જઈશ એટલે શું થશે, તો કે 4n² + 5n તો છે જ, હવે પ્લસ જે 636 છે એ ઓલી સાઈડ એન વર્ગની બાજુમાં લઈ જઈશ તો શું થશે, તો કે પ્લસ છે માટે કેવા થશે -636. હવે જો સરવાળામાંથી બાદબાકીમાં હું લઈ ગઈ એટલા માટે શું થશે, તો કે બરાબર 0. ગુણાકારમાંથી ભાગાકારમાં અંશ છેદમાં લઈ જવું તો કાંઈ ન વધે તો 1 આવે, પણ અહીંયા સરવાળા બાદબાકી છે માટે 0 આવશે. હવે કોમન કાંઈ નીકળતું છે નહીં. હવે તમારે ભાગ કોના પાડવાના છે, તો કે 636 × 4 એનો જે જવાબ આવે એની બાદબાકી કરીને 5 લાવવાના છે. તો આવું તો બહુ અઘરું પડે, નાના નાના હતો ત્યાં સુધી આપણને ઘડિયામાં આવડી જતું. તો શું કરવું, તો કે મારે કોના ભાગ પાડવાના છે 636 × 4. હવે અહીંયા તમારે ગુણાકારો કરવા બેસવાનું નથી, કેમ આપણે અવયવ પાડવાના છે એટલે આના નાના નાના અવયવ આપણે પાડતા જઈને ત્યારબાદ આપણે ગોઠવણી કરીએ કે કોનો જવાબ બાદબાકી કરતાં 5 આવે છે. બરાબર, તો જોઈએ તો કે સૌ પ્રથમ મને અહીંયા 3 વડે છેદ ઉગતો દેખાય છે એટલે 3 × 2 = 6, 3 × 1 = 3 અને 3 × 2 = 6 એટલે આના ગુણ્યા 3, આ 4 તો એમના એમ આવશે જ. હવે મારી પાસે શું છે, તો કે 212 છે એનો એકમનો અંક 2 છે એટલે હજી 2 વડે ભાગ ચાલશે તો શું થાય, તો કે 2 × 1 = 2, 1 વડે ભાગ નહીં ચાલે એટલે 2 × 0 આવશે અને 2 × 6 = 12. તો આનો 2 વડે ગુણાકાર કર્યો ત્યારે 212 આવ્યો ને, બરાબર, અને આ 3 અને 4 એમના એમ. જરૂર પડે તો આ 4 ના 2 × 2 ભાગ પાડવાના, ન પડે તો 4 ને 4 એમના હજી તો કે 2 વડે ભાગ ચાલશે, 5 × 2 = 10 અને 3 × 2 = 6. આ 106 = શું થયું, તો કે 53 × 2 અને આ જે પાછળના બગડો ત્રગડો અને ચોગડો જે છે એમને એમ રાખો. હવે તો કે 53 જે છે એ કેવું છે, તો કે અવિભાજ્ય સંખ્યા છે માટે હવે આગળ ભાગ પડશે નહીં. તો હું આને ચેક કરું છું કે મારે 5 લાવવા છે એટલે સ્વાભાવિક છે કે મોટી સંખ્યાઓ હશે, તો હું આ જે 53 છે એને એકલા રાખું અને આ બધી સંખ્યાઓ જે છે એને ગુણાકાર કરું, તો કે 4 × 3 = 12, 12 × 2 = 24, 24 × 2 = 48. તો કે 53 અને 48 ને જો હું ગુણાકાર કરું તો આ જે ઉપર જે સંખ્યા હતી એ તો મને મળવાની, કારણ કે મેં અહીંયા અવયવ પાડ્યા છે. બરાબર, તો 53 અને 48 બેની બાદબાકી કરો તો શું મળે, તો કે અહીંયા મળશે શું, તો કે 53 માંથી 48 જાય તો મને બાદબાકી મળશે 5 જે મારે જોઈતી હતી. પણ જો કદાચ ન મળે તો તમારે પાછું શું કરવાનું, તો કે આ 2 આ સંખ્યા સાથે બીજી કોઈ સંખ્યાનું ગુણાવી દો અને બાકીનાનું ગુણાકાર કરીને ચેક કરતું જવાનું એવી રીતના. એટલે આવી રીતના અવયવ પાડી દેશો તો તમને સરળતાથી જે અવયવ ભાગ પાડવાના છે એ મળી જશે. તો મારે જે કામના અવયવ જે છે એ કયા, તો કે 53 અને 48. તો કે અહીંયા હું નિશાની મૂકવા માટે અહીંયા અવયવ લખું છું 53 અને 48. બાદબાકી કરવાની છે એટલે મધ્યમ પદની જે પ્લસની નિશાની છે એ મોટી સંખ્યાને, એના સિવાયનું જે નાનો ભાગ છે એને એનાથી વિરુદ્ધ નિશાની એટલે કે માઇનસ આવશે. હવે શું કરીશું, તો કે 4n² + 53n - 48n આ બેનું સાદુરૂપ આપશો ને તો ઉપર જશે હશે એ તમને મળી જશે. 53 માંથી 48 જાય તો 5 અને એન બેનો જે ચલ જે છે એ સમાન છે એટલા માટે બાદબાકી થાય, તો કે 53n - 48n = 5n એટલે કે આપણું જે અવયવ પાડા એ સાચા છે અને પ્લસ માઇનસ 636 = 0. હવે તો તમને બધાને સરળતાથી આવડે, બબેનું જોડકું બનાવો અને એમાંથી જે કોમન નીકળતું હોય એ કાઢો, તો કે અહીંયા 4 કોમન જ નીકળતા એટલે કે એન સિવાય કાંઈ કોમન નીકળતું નથી. તો અંદર શું વધશે, તો કે 4n, 1n બહાર નીકળી ગયો એટલે n વર્ગમાંથી 1n વધશે પ્લસ 53 અને એની સાથે જે n ગુણાયેલો તો એ આપણે અહીંયા કોમન લીધો. હવે અહીંયા તો કે માઇનસ તો કોમન નીકળશે, તે બંનેમાં માઇનસ છે. બરાબર, ત્યારબાદ તો કે અહીંયા તમારે જોઈશો, તો કે 12 + 48 અને 53 × 12 = 636 એટલે કે આમાંથી કોમન નીકળશે 12.
વધશે શું તો કે 12 × 48 એટલે 4 અને એન તો છે જ બરાબર માઇનસ અહીંયા કોમન નીકળી ગયું એટલે નિશાની ચેન્જ થાય માઇનસ છે તો પ્લસ પ્લસ અહીંયા શું આવશે તો કે 636 એટલે કે 53 × 12 તો અહીંયા વધશે કેટલા 12 કોમન નીકળી ગયા વધ્યા 53 હવે જો આ બંને કાઉન્સ જે છે એ સેમ છે તો કે આ 4n + 53 4n + 53 તો એને કોમન લઈ લો તો શું થાય તો કે 4n + 53 અને બીજા કાઉન્સમાં તો કે બાકી છે એટલે કે n - 12 બરાબર 0 કાં તો આના બરાબર 0 હોઈ શકે અને કાં તો આના બરાબર 0 હોઈ શકે એટલે કે 4n + 53 બરાબર 0 અથવા n - 12 બરાબર 0 અહીંયાથી તો કે 4n - 53 અને એનની કિંમત તો કે ગુણાકારમાં 4 છે જમણી બાજુ જશે તો કેવા થશે તો કે ભાગાકારમાં પણ આપણે વાત કરી છે એ મુજબ એનની કિંમત ક્યારે ઋણ શક્ય છે નહીં અને અપૂર્ણાંક પણ નથી અહીંયા ઋણ છે અને અપૂર્ણાંક પણ છે એટલે કે આજે એનની કિંમત છે એ શક્ય નથી તો હવે આપણી પાસે એક ઓપ્શન વધે છે તો કે અહીંયા તો એન બરાબર ડાયરેક્ટ 12 મળી જાય છે એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા છે તો અહીંયા આપણે જે શોધવાનું હતું એટલે કે કેટલા પદોનો તો કે 12 પદોનો આ શ્રેણીનો સરવાળો કેટલો થશે તો કે 636 થશે ચાલો દાખલા નંબર 5 સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અહીંયા આપણને બધાના સિમ્બોલ ખબર હોવી જોઈએ પ્રથમ પદ એટલે કે એ અંતિમ પદ એટલે કે એ એન પણ કહી શકાય અને એલ પણ કહી શકાય અહીંયા આપણે કોનો ઉપયોગ થાય છે એ જોવાનું છે બરાબર ત્યારબાદ સરવાળો આપેલો છે સરવાળો એટલે કે એસ એન તો શ્રેણીના પદોની સંખ્યાને શું કહેવાય એન અને સામાન્ય તફાવતનો સિમ્બોલ શું છે ડી તો અહીંયા આપણને આપેલું છે પ્રથમ પદ અંતિમ પદ સરવાળો આપેલો છે અને પદોની સંખ્યા અને સામાન્ય તફાવત આપણે શોધવાનું છે તો આ દાખલો આમ જોઈએ તો દાખલા પ્રશ્ન નંબર 3માં જે દાખલા છે એવા જ છે પણ અહીંયા આપણને શાબ્દિક માહિતી આપેલી છે તો એના ઉપરથી આપણને દાખલો ગણતા આવડવું જોઈએ જોઈએ પ્રથમ પદ અહીંયા આપણને જે આપ્યું તો એને આપણે પહેલાં લખી લઈએ પ્રથમ પદ આપેલું છે 5 અંતિમ પદ એટલે કે એ એન પણ કહી શકાય અને એલ પણ કહી શકાય અંતિમ પદ શું છે તો કે 45 સરવાળો એટલે કે એસ એન એન પદોનો સરવાળો કેટલો આપ્યો છે તો કે 400 અને શોધવાનું છે શું તો કે એન શોધવાનો છે અને સામાન્ય તફાવત ડી શોધવાનો છે તો અહીંયા આપણે કોનો સૂત્રનો ઉપયોગ કરીશું તો કે પહેલાં આનો પણ કરી શકાય એ એન જે આપેલું છે એના ઉપરથી આપણે એન મેળવી શકીએ અને ત્યારબાદ સરવાળાનો ઉપયોગ કરીશું એટલે આપણને ડીની કિંમત પણ મળશે તો આપણે સૌ પ્રથમ શું કરીએ તો કે એ અને એલ બંને આપેલું છે તો હું સરવાળાનો સૂત્ર મૂકું તો ડાયરેક્ટ મને એનની કિંમત મળી જશે તો સૌ પ્રથમ એસ એન એન બાય 2 એ પ્લસ એલ સરવાળો આપેલો છે કેટલો તો કે 400 મને સરવાળો આપેલો છે એનની કિંમત મારે શોધવાની છે એ છે 5 અને એલની કિંમત છે 45 બરાબર સાદુરૂપ આપો તો શું થશે તો કે સરવાળો થશે 5 અને 45 કેટલા થશે તો કે 50 હવે 50 જે છે એ અંશમાં છે આ બાજુ આવશે તો છેદમાં આવશે અને 2 જે છે એ છેદમાં ડાબી બાજુ આવશે તો ગુણાકારમાં આવશે એટલે કે 400 × 2 / 50 બરાબર એન એક એક શૂન્ય ગયું 8 × 5 = 40 એટલે કે 8 × 2 = 16 એનની કિંમત મને કેટલી મળે છે 16 બરાબર ત્યારબાદ એનની કિંમત મળી ગઈ હવે હું ડી મેળવું છું તો એ કોના ઉપરથી મળશે તો કે એ એનના સૂત્ર પરથી તો કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 × ડી એનની કિંમત છે 45 એની કિંમત છે 5 એનની કિંમત છે 16 -1 અને / ડી એમના એમ આ જે 5 છે ડાબી બાજુ આવશે તો શું થશે તો કે માઇનસ થશે 15 / ડી
पिस्तालीस माथी पांच जाए तो कितना वधशे तो के चालीस वधशे अने छेद में गुणाकार में पंदर छे माटे छेद में जैसे छेद उड़ाड़ो तो पांच वड़े छेद उड़शे कारण के बन्ने में पांच नी चावी लागे छे एकम नौ शून्य अथवा तो पांच हो पांच वड़े नी शेष भागी शकाय एटले के आठ पंचू चालीस अने पांच तेरी पंदर तो अहीं मने डी केवो मळे छे अपूर्णांक तो डी अपूर्णांक मळे तो चिंता करवानी जरूर छे नहीं आपने एन धन पूर्णांक मळवो जोईए तो अहीं सौ प्रथम तमे एसएन तो एसएन हूँ तमे टू ए प्लस एन माइनस वन गुणिया डी एना वालू सूत्र वापरशो तो पण चालशे तो आपणे एन परथी डायरेक्ट एन माइनस वन गुणिया डी एनी किंमत डायरेक्ट मूकवानी थाय तमे बेमांथी कोई पण सूत्रनो उपयोग करी शको छो।